જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાળકો બાળકો આપણે ગયા લેકચરમાં આ કાવ્ય ટીચરે તમને વાંચી અને સમજાવી હતી આજે ફરી આપણે આપણે કાવ્ય વાંચીએ છીએ તમે પણ મારી સાથે સાથે વાંચવાનું છે બરાબર છે તો એના પછીનો પ્રશ્ન તમને સરસ રીતે આવડી જાય આજે આપણે તો રાગમાં ગાઈશું ચાંદો સૂરજ રમતા તા ચાંદો સૂરજ રમતા તા અમે ચાંદો સૂરજ રમતા તા રમતા રમતા કોડી જડી કોડી નામે ચિબડા લીધા ચીબડે મને બી આપ્યું બી તો મેં વાળે નાખ્યું ફરીથી આપણે ગાઈએ બરાબર છે બાળકો અમે ચાંદો સૂરજ રમતા તા રમતા રમતા કોડી જડી કોડી ના મેં ચીબડા લીધા ચીબડે મને બી આપ્યું બી તો મેં વાડે નાખ્યું વાળે મને વેલો આપ્યો વેલો મોરને પાયો વાળે મને વેલો આપ્યો વેલો મેં ગાયને આપ્યો ગાયે મને દૂધ આપ્યું દૂધ મેં મોરને પાયો યાદ રાખજો બાળકો જ્યાં સુધી તમને લોકોને કાવ્ય નહીં આવડે ત્યાં સુધી પ્રશ્નોના જવાબ તમને નહીં જ આવડે એટલે આ બીજી કાવ્ય તમને લોકોને સમજાવું છું બરાબર છે બાળકો મોરે મને પીછું આપ્યું પીછું મેં બાસાને આપ્યું બાસાએ મને ગોળો આપ્યો ઘોડો મે બાવડે બાંધ્યો મોરે મને પીછો આપ્યું અને પીછો મે બાદશાહને આપ્યું બાદશાહે મને ઘોડો આપ્યો અને ઘોડો મે બાવડે બાંધ્યો બાવડે મને શૂર આપી શૂર મે ટિમ્બે ખોસી ટીબે મને માટી આપી માટી મેં કુંભારને આપી મેળે મને શૂળ આપી શૂળ મેં ટીંબે ખોસી ટીમ્બે મને માટી આપી માટી મેં કુંભારને આપી કુંભારે મને ગળો આપ્યો ઘડો મેં આપ્યો કુવાએ મને પાણી આપ્યું પાણી મે છોડને પાયું કુંભારે મને ઘડો આપ્યો એ ઘડો મેં કુવાને આપ્યો તો કુવાએ મને પાણી આપ્યું પાણી મેં છોડને પાયો છોડે મને ફૂલ આપ્યું ફૂલ મે માને આપ્યું માએ મને લાડવો આપ્યો લાડવો આ બંદા ખાઈ ગયો કે જોડે મને ફૂલ આપ્યું ફૂલ મે માને આપ્યું માએ મને લાડવો આપ્યો ને લાડવો બંદા ખાઈ ગયો બરાબર છે ટીચરે બીજી વખત કાવ્ય સમજાવી છે કેમ કે તમને લોકો ને સરસ રાગમાં આવડી જાય અને મોડે કરતા પણ આવડી જાય જો કાવ્ય મોઢે આવડશે તો જ તમને આગળના પ્રશ્નો આવડશે ઘરે મમ્મી પાસે બેસીને વારંવાર આ કાવ્યને વાંચજો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ ચલો સૂચના છે બાળકો યોગ્ય જવાબ પાસે સાચું કરો સૂચના ધીમે ધીમે વાંચો યોગ્ય જવાબ પાસે સાચું કરો નંબર રમતા રમતા શું આ સવાલ સવાલ છે લખ્યા પછી આને પ્રશ્ના ચિહ્ન કહેવાય છે એકડે એક કરવાનું અને ટપકો મૂકવાનું આને પ્રશ્ના ચિહ્ન કહેવાય બાળકો કે રમતા રમતા શું જડયું કોડી જડી કે વાડકી જડી કોડી એટલે કોડી ઉપર સાચું ધ્યાન નંબર બે વાડે મને શું આપ્યું સવાલ પૂરો થાય એટલે પ્રશ્ન ચિહ્ન કરવાનું છે બે શબ્દ વચ્ચે જગ્યા રાખવાની છે નાની રીઢ જ ઉપયોગ કરવાનો છે સારા અક્ષરે લખવાનું છે વાંચન થાય તેવું વાડે મને શું આપ્યું શોળ કે વેલો તવેલો વાડે વેલો વાડે વેલો યાદ રહેતી બાળકો સાચું બરાબર છે ને નંબર ત્રણ સૂળ મેં ક્યાં ખોસી સુળ મેં ક્યાં ખોસી ટીમ્બે

માએ મને શું આપ્યું ગાડવો કે લાડવો 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 તો ભાવે છે ને અરે વાહ સરસ માએ મને શું આપ્યું લાડવો એટલે એની પર સાચું નંબર છ માટી મે કોને આપી વાળંદ ને કે કુંભાર ને તો કુંભાર ને માટી મે કોને આપી કુંભાર ને કુંભાર ઉપર સાચું આ પ્રમાણે તમારી યોગ્ય જવાબ પાસે સાચું કરવાનું છે સારા અક્ષરે નોટમાં લખવાનો છે બાળકો જો બાળકો આ ચોપડીમાં પાના નંબર બે ઉપર આ ઘરનું ચિત્ર છે ફક્ત સમજાવ છું કે ઘરમાં શું શું છે બોલ બેટ બારી પડદા ટીવી ટેબલ સોફા ફૂલદાની બરાબર છે ઘૂઘરો નોટ પેન્સિલ બરાબર છે આ તમને લોકોને ખબર છે ઘરમાં શું શું છે ને પંખો બરાબર છે આ ઘરનું ચિત્ર છે આપણે એના વિશેના સવાલ જ પણ આપણે શીખીએ છીએ બરાબર છે બાળકો આપણે હમણાં જોઈ ગયા તેમ ચિત્ર છે ચિત્ર પરથી જવાબ છે કે ચિત્ર જુઓ અને જવાબ આપો ચિત્ર જુઓ અને જવાબ આપો નંબર એક છે આ શાનું ચિત્ર છે સવાલ પૂછ્યો છે એટલે પ્રશ્ન ચિહ્નો જવાબ નીચે લીડીમાં લખવાનું છે કે આ ઘરનું ચિત્ર છે એક લીટી છોડીને નંબર બે તમને લોકોને હમણાં સમજાવ્યું છે બરાબર છે કે ચિત્રમાં બોલ બેટ ટીવી ઘૂઘરો નોટ પેન્સિલ પંખો બરાબર છે ચિત્રમાં બોલ બેટ ટીવી નોટ પેન્સિલ અને પંખો છોડીને નંબર તમારું ઘર ક્યાં આવેલું છે તમને કોઈ પૂછે કે તમારું ઘર ક્યાં આવેલું છે તો અમારું ઘર નરોડામાં આવેલું છે અમારું ઘર નરોડામાં આવેલું છે બાજુમાં આપણે બધાએ એક જ સરખો જવાબ લખવાનો કે બધાના ઘર તો અલગ અલગ હોય બરાબર છે ટીચર થોડા બધાના ઘર જોયા છે એટલે આપણે બધાએ એક જ જવાબ લખવાનો છે કે અમારું ઘર મંદિરની બાજુમાં આવેલું છે નંબર તમારા ઘરમાં કોણ કોણ રહે છે તમારા તમારા ઘરમાં ઘરમાં હું તમને પૂછું બાળકો કે કોણ કોણ રહે તો તમે લોકો શું કહો મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન બરાબર છે એ જ રીતે આપણે ધીમે ધીમે લખવાનું છે કે અમારા ઘરમાં બા દાદા પપ્પા મમ્મી ભાઈ બહેન રહીએ છીએ છોડીને નંબર તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે તમને તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ ગમે છે કે અમને અમારા ઘરમાં બોલ બેટ ટીવી નોટ પેન્સિલ ગમે છે હું તમને છે બોલો મને તો ભણવાનું બહુ જ ગમે અને ભણાવવાનું પણ બહુ જ ગમે બરાબર છે હોલબેટ તો રમવાનું પણ થોડીક જ વાર બરાબર છે બાળકો નંબર સાત પંખીના ઘરને શું કહેવાય આપણે મનુષ્ય છીએ આપણે તો ઘરમાં રહીએ છીએ પણ આકાશમાં ઉડે પંખી બરાબર છે ને ચકલી કાબર પોપટ પણ ઘર હોય છે એટલે એ લોકોના પંખી ના ઘર ને માળો કહેવાય પંખી ના ઘરને શું કહેવાય માળો બરાબર છે હવે નંબર આઠ ઘર ન હોય તો શું થાય કે ઘર ન હોય તો ઠંડી લાગે ગરમી લાગે અને વરસાદ થી રક્ષણ ન મળે આપણને આપણે ઘર વગર તો આપણે રહી જ ના શકીએ બાળકો બરાબર છે ઘર ના હોય તો ગરમી ઘર વગર ઘરની બહાર રહેવું પડે તો ગરમી પણ બહુ લાગે ઠંડી લાગે અને વરસાદ પડે તો ક્યાં જઈએ આપણે એટલે ઘર વગર તો આપણને ચાલે જ નહીં આ પ્રમાણે તમારે બધા સવાલ જવાબ વારંવાર એને વાંચવાના છે એકદમ સહેલા છે હ વારંવાર વાંચવાના છે અને સારા અક્ષરે નોટમાં પણ લખવાનું છે બાળકો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ